હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10.4 આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ એ જોઈશું. પ્રવૃત્તિ 10.6 પરથી આપણે જાણીશું કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને ઉચ્છવાસમાં આપણે કાર્બન ડાયોક્સાઈડ વાયુ બહાર કાઢીએ છીએ. વાંચીએ. પ્રવૃત્તિ 10.6. એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ લો, તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો. એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે. હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો. શું ચૂનાના પાણીના દેખાવમાં કંઈ ફેરફાર લાગે છે? શું તમે પ્રકરણ 6માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો? તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. આપણે શું બહાર કાઢીએ છીએ? શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે? તમે જોયું છે કે જો તમે કાચ ઉપર શ્વાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે. આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? બુઝોને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે. તો આ ચાર્ટ ઉપરથી આપણે જોઈ શકીએ કે શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી કેટલી હોય છે. ફેફસામાં જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એમાં ઓક્સિજનની માત્રા છે 21% હોય છે અને ઉચ્છવાસમાં જ્યારે આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે 16.4% ઓક્સિજન હોય છે. આ રીતે કાર્બન ડાયોક્સાઇડની માત્રા શ્વાસ લેતી વખતે 0.04% હોય છે અને બહાર કાઢતી વખતે 4.4% હોય છે. આગળ વાંચીએ. અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા. હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? ચાલો શોધીએ. વંદો. તો કે વંદો કેવી રીતે શ્વાસ લે છે? વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. બુઝોને જાણવું છે કે શું વંદો, ગોકળગાય, માછલી, અળસિયા, કીડી અને મચ્છર માટે પણ ફેફસા હોય છે? આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર આવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. શરીરના દરેક કોષમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગમાં પ્રાણીઓમાં જોવા મળતી નથી. આવી જ રીતે આપણે આગળ અળસિયા વિશે પણ જાણીશું કે અળસિયું કઈ રીતે શ્વાસ લે છે અને બીજા પ્રાણીઓ વિશે પણ જાણીશું. અસ્તુ.